નવરાત્રીના પર્વને લઈ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રીમાં ખાસ કરી ગરબીનું ઘણું મહત્વ હોય છે. અનેક શેરી મહોલ્લામાં માતાજીની ગરબીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે નવરાત્રીના પર્વને લઈ ગરબીના વેચાણે જોર પકડ્યું છે. સુરતના આશાબેન વર્ષોથી ગરબીનું વેચાણ કરી રહ્યા છે. આ વર્ષે તેની કિંમત 551 રૂપિયાથી શરૂ કરી 1100 રૂપિયાથી વધુ રકમની ગરબીની જોડી વેચી રહ્યા છે. પહેલાના સમયની વાત કરવામાં આવે તો માતાજીની સાદી ગરબીઓની સ્થાપના કરવામાં આવતી હતી, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ હવે લોકો અલગ અલગ ડિઝાઇનવાળી અને કલાકૃતિઓવાળી ગરબીઓની સ્થાપના કરી રહ્યા છે. આ વર્ષે ખાસ કરી વાત કરવામાં આવે તો નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની ગરબી એ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ જો એક્રેલિક કલર આવે છે, ઓઇલમેન્ટ કલર આવે છે, પછી વેલ્વેટ લગાવવામાં આવે છે અને એની અંદર અને વર્ષોથી પહેલાં ટીકીનું કામકાજ હતું, પછી ચૂંદડી ચડાવતા હતા એની ઉપર, પછી રુદ્રાક્ષ લગાવવાનું ચાલુ કર્યું. અત્યારે જે હિસાબે સમય બદલાયો એ હિસાબે એનો મટીરિયલ બદલાયો, પહેલાં ડાયમંડ નહોતા, હવે ડાયમંડ ને એ બધું આવ્યું છે તો એની ઉપર અત્યારે કામ ચાલે છે. સુરતથી લેસ આવે છે, બોમ્બેથી અમુક મટીરિયલ આવે, દિલ્હીથી અમુક આવે છે, એ હિસાબે અમે અલગ અલગ જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ પરિવર્તન આવ્યા કરે છે ને એમ અમે એનો ડિફરન્સ કર્યા કરીએ છીએ.